હિન્દુઓના મહાપર્વ દિવાળી પર્વને પણ મંદીની અસર થઈ છે. દિવાળી પર્વના 20 દિવસ અગાઉ ક્રેકર્સની દુકાનોમાં ફટાકડાનો સ્ટોક એકત્ર કરી દેવામાં આવ્યો છે, પરંતુ ગ્રાહકોની ખરીદી જોવા ન મળતા વિક્રેતાઓને મંદીનો માર સહન કરવાનો વારો આવી રહ્યો છે. દિવાળી એટલે જીવનમાં આનંદનું અજવાળું કરવાનો સુંદર અવસર. પ્રકાશનું પર્વ ગણાતા દિવાળીને આ વખતે મંદીએ ઝાંખી પાડી છે. પહેલાના વર્ષોમાં દિવાળી પર્વની રોનક 15 દિવસ અગાઉ જોવા મળતી હતી, પરંતુ હાલના સમયમાં મહાપર્વ ગણાતા દીપાવલીના અજવાળાને મંદી નડી છે, ત્યારે ફટાકડાના વેચાણ પર પણ મંદીને કેવી અસર થઈ છે તે જોઈએ. આવનારા સમયમાં દિવાળીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે ફટાકડા ઠેર ઠેર વેચાણ ચાલુ થઈ ગયા છે. ત્યારે આપણી સાથે ઉધના સ્ટેશનના ફટાકડા ફેન્સી ફટાકડા કેકર્સ નામની દુકાન આવી છે. એમની જોડે આપણે વાત કરીએ કે આ વખતે દિવાળીનો જે માહોલ છે, લોકો ફટાકડા લઈ રહ્યા છે કે મંદીનો માહોલ સર્જાયો છે, જે છે આપણી સાથે જોડાયા છે. એમની જોડે આપણે વાત કરીએ અને એમની સાથે વાત કરીને વધુ માહિતી મેળવવાની કોશિશ કરીએ. જી સાહેબ, આપનું નામ? હા, ખુશાલભાઈ સુરતી. જે આવનારા સમયમાં દિવાળીનો તહેવાર આવી રહ્યો છે અને કેવો માહોલ લાગી રહ્યો છે તમને? આ દિવાળીના તહેવારમાં એકદમ મંદીનો માહોલ છે અને ફટાકડાનું વેચાણ ઝાઝુ થતું નથી. ને બીજું કે આ ફટાકડાના વેચાણ ઓછું થવાનું કારણ એ જ છે કે ઠેર ઠેર ફેરિયાઓ બેસી ગયા છે ફટાકડા લઈને, જેને કોઈ લાયસન્સમાં કે કોઈ સ્થાનિક પોલીસ સ્ટેશન કોઈ એને ભગાવતું નથી. જી જે આવનાર જે તમારું લાયસન્સ ધારકો છો તમે, તો પોલીસવાળા કે એસએમસી દ્વારા કેવા પગલાં લેવામાં આવે છે જે ઠેર ઠેર ફટાકડા વેચવા ઉભા રહી જાય છે? પોલીસવાળા અને એસએમસી દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી, કેમકે લારી ગલ્લાઓ રોડ પર ઊભા છે ને ફટાકડાઓ ભરીને ઊભા છે, અને તે ટ્રાફિકો જામ કરે તો બી પોલીસવાળા કોઈ એના પર એક્શન લેતા નથી. ને મ્યુનિસિપાલિટીવાળા એમ તો સ્વચ્છ ભારતનો અભિયાન ચલાવે છે, ત્યારે આ દુનિયાભરના લારી ગલ્લાવાળા રોડ પર ઊભા છે, તેમને કોઈ ટેક હટાવતું જ નથી. જે રોડ પર ફટાકડા વેચી રહ્યા છે એ લોકો પાસે કોઈ સાધન છે કે કોઈ મોટી દુર્ઘટના બને તો એ લોકો કેવી રીતે મેનેજ કરી શકે? એમના પાસે કોઈ ફાયર સેફ્ટીના કોઈ સાધનો નથી. રેટી, પાણી કે પછી આ એક્સિડન્ટ બાટલાઓ કે જે કોઈ સુવિધા નથી. જો અગર કંઈ એક્સિડન્ટ થાય તો પબ્લિકનો જ મરો છે. જી આ હતા આપણી સાથે જે ફટાકડાના જે માલિક હતા, તેમનું સાફ તો ચોક્કસપણે કેવું છે કે જે ઠેર ઠેર લોકો ફટાકડા લઈને વેચવા બેસી જાય છે, એમની પાસે ફાયર સેફ્ટીનો અભાવ હોય છે અને એના કારણે કોઈ મોટી દુર્ઘટના બને એની જવાબદારી કોણ લેશે? કેમેરામેન મયુર ટેલર સાથે મુકેશ ગૌરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત. વધુમાં ફટાકડાના વિક્રેતાએ મંદીના માર સહિત પાલિકાની કામગીરી પર પણ ટીકા દર્શાવી છે. વિક્રેતાના જણાવ્યા અનુસાર ઠેર ઠેર ફેરિયાઓ ફટાકડાના વેચાણ કરવા માટે ધામો નાખ્યું છે. જેઓ પાસે કોઈ લાયસન્સ કે પરમિશન પત્ર નથી તેના પર પાલિકા દ્વારા કોઈ કાર્યવાહી ન થતા વિક્રેતાઓ અસંતુષ્ટ બન્યા છે. આ મંદીની સાથે સાથે ફટાકડાનું વેચાણ કરતા ફેરિયાઓ પણ વિક્રેતાને નડી રહ્યા છે.